એક ડરનો માહોલ પેદા કરે. જી રુઝાનજી, જે પ્રકારે અહીંયા વાત છે કે બાળક માટે એક ડરનો માહોલ અહીંયા પેદા થઈ ચૂક્યો છે તેવું લાગે છે. કારણ કે જે બાળકો પહેલા હસતા ખેલતા જોવા મળતા હતા તે બાળકો હવે ક્યાંક ને ક્યાંક ભણતા જ હંમેશા જોવા મળે છે. એવું નથી અહીંયા કે ભણવાનું નથી, પણ કદાચ બીજી એક્ટિવિટીઝની અંદર માતા પિતા ઈચ્છે છે તો તમામ બીજી જ એક્ટિવિટીઝ કરાવે છે પોતાના બાળકને, અને નથી ઈચ્છતા તો તે ભણવા સિવાય બીજું કંઈ શીખવાની જ કોશિશમાં નથી રહેતા. આ કોમ્પિટિશનની અંદર જે પ્રકારે બાળકની માનસિકતા જો જોવામાં આવે એને ફિઝિકલી રીતે મેન્ટલી રીતે ક્યાંક ને ક્યાંક બાળક અહીંયા હારે જ જરૂર થઈ રહ્યું છે. 100% અત્યારે તમે જોઈ રહ્યા છો. હવે લેટ અસ એક્ઝામ્પલ આ સ્વિમિંગનો જ આપો, કારણ કે અમે સ્વિમિંગ કરવા જઈએ છીએ એટલે અમે જોઈએ છીએ કે નોર્મલી જે કોચ હોય છે સ્ટ્રિક્ટ હોય છે, એમાં ના નથી, બૂમ પાડે, કૂદકી માર, બૂમ પાડે, આમ કર, પણ કોઈ દિવસે ટચ ના કરે, એ આમ ખેંચી ના લે કે ચલ તને સ્વિમિંગ શીખવાડું, એવું મેં આજ સુધી જોયું નથી કોચિસમાં. હવે જ્યારે તમે આ બાળકને આ રીતે જે થઈ રહ્યું છે, આપણે જોયું જે આંખો આપણી ખુલી ગઈ, ફાટી ગઈને અટેક આવી ગયા બધી માતાઓને કે આ શું થઈ રહ્યું છે, ત્યારે આ જે પર્ટિક્યુલર માતાઓ હોય, અગર જે સત્ય છે તો અગર હું એ પાછું લઉં છું, કારણ કે હજી મને ડાઉટ લાગે છે કે દેર ઇઝ સમ બિગર કોન્ટ્રોવર્સી બિહાઇન્ડ ઇટ, આ લોકો પાસે જબરજસ્તી સાઇન કરાવી હશે વોટ એવર રીઝન્સ માટે. કારણ કે ઘણી વાર થાય છે, સો અનફોર્ચ્યુનેટલી એ બી કહી દઉં, કારણ કે અમે તો બધી ઘણી કમિટીઓ બેસીએ છીએ, દીકરી જોડે ખોટું થાય, અમે બૂમ પાડીએ, પણ જે ઓર્ગેનાઇઝેશન વાળા હોય ને ખબર છે શું કે, આપણી ઓર્ગેનાઇઝેશનનું નામ બગડશે, આપણી ગરિમા બગડશે, એટલે આપણે બધા ચૂપ બેસો. તમે સમજો, હું ફરી રિપીટ કરું છું, કારણ કે મેં ઘણા ઓર્ગેનાઇઝેશનમાં જોયું છે ત્યારે હું બૂમ પાડું છું કે ભાઈ ઓર્ગેનાઇઝેશન તો એની રીતે ચાલી જશે, આ દીકરીનું શું થશે, એ પ્રોબ્લેમ છે અત્યારે. ઓર્ગેનાઇઝેશન તો ઠીક છે, ઇટ ઇઝ સચ અ હ્યુજ બોડી, ઇટ કેન ગો બાય ઇટસેલ્ફ, બટ દીકરી કેન નોટ ગો બાય ઇટસેલ્ફ. પણ લોકો આ સમજતા નથી, એટલે હું ફરી રિપીટ કરું છું કે આપણે માતા પિતાની પાછળ પડ્યા છીએ, ઓકે છે, પણ કોઈ મા બાપ, યાર ઇટ ઇઝ મધર, એઝ અ મધર આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ સીંગ અધર મધર્સ, કે કોઈ માં આવું અલાવ ના કરે કે તમે દીકરીને ફટકારો સાહેબ પ્લીઝ. એટલે આ મને હજમ નથી થતું, ભલે સહીઓ થઈ છે, સહીઓ હું ના નથી પાડતી, પણ જે મેં ના કહ્યું પેલા સ્વીટી નામની સહી થઈ છે, હવે ભાઈ આજની તારીખમાં કોણ સ્વીટી નામની સહી કરે, મારું તો જે મગજ નથી ચાલતું. એક પોઈન્ટ આ. બીજો પોઈન્ટ કે હા, માતા પિતાઓની અપેક્ષા હોય છે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે આજની તારીખમાં ધે ઓલસો વોન્ટ ટુ શો ઓફ, હું બીજી સાઈડ બતાવવા માંગુ છું, પણ રાઈટ નોટ એ સાઈડ કે ભાઈ માતા પિતા મારવાનો લો કરે. આ તો એ વાત છે કે કાલ ઉઠીને તમને ઓલિમ્પિક મેડલ જોયું છે, તમે મારેથી બોલાય નહીં, પણ કે મધર ટેલ્સ અ ડોટર ટુ ગો એન્ડ સ્લીપ વિથ સમબડી, નો ધેટ ઇઝ નોટ ઇટ. એટલે આજની તારીખમાં કોમ્પિટિશન છે, માતા પિતાઓ બહુ ઘમંડ સમજે છે, એ તમને કહ્યું મારો છોકરો હોર્સ રાઇડિંગ કરે છે અને મારી છોકરી આમ કરે છે તેમ કરે છે, એ લોકોને શોખ પણ જોર છે, ત્યારે અમે કહીએ છીએ કે બેન આવું કરાવો છો, એના કરતા બે દિવસ એ લોકોને અનાથ આશ્રમમાં બાળકોને ભણાવવા યા સિનિયર સિટીઝનમાં મોકલવા, જરા વધારે લોકો સારા કેરેક્ટરમાં આવશે. એટલે કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કે આ જે આપણે આગળ આ આ ઢોર પ્રજાની જેમ અગર આપણે બધા આગળ વધી રહ્યા છીએ જસ્ટ એક મેડલો માટે, તો મેડલ તો સાહેબ આજે છે કાલે નથી. તમારો છોકરો યા દીકરોનો અગર કેરેક્ટર વ્યવસ્થિત હશે, અગર એનું કેરેક્ટર બિલ્ડિંગ થયું હશે, તો એ લાઈફમાં આગળ આવી શકશે. એટલે આપણે એના માટે આજે બેસીને ડિસ્કસ કરી રહ્યા છીએ. અને બીજી વાત જે મેડમ તો આપશે જ તમને આઈડિયા કે અગર આવું થાય છે, આપણે બધા કહીએ છીએ કે દીકરીઓ એવું નથી કે નાની બાળક છે, જેમ ફોરેનમાં છે રેગ્યુલેશન એ રીતે ઇન્ડિયામાં બી રેગ્યુલેશન છે.